કેમ છો વિદ્યાર્થી મિત્રો? સો આપણે રજૂ કરી રહ્યા છે કોમ્પ્યુટર વિષય ધોરણ 12 માટે. તો મોટાભાગના વિદ્યાર્થીઓ આ વિષયમાં શું કરતા હોય છે? તો ગોખી નાખે છે. કોમ્પ્યુટર એક પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. જ્યાં સુધી તમે પ્રેક્ટિકલ જુઓ નહીં ત્યાં સુધી તમે શું ગોખી રહ્યા છો એની પણ તમને ખ્યાલ નહીં આવે, બરાબર છે? તો આપણે આ લેક્ચરમાં શું કરશું? તો આપણે આ લેક્ચરમાં પ્રેક્ટિકલ નોલેજ મેળવીશું થોડું ઘણું, કે જેનાથી તમને થિયરી કઈ રીતે યાદ રાખવી, કેમ કે તમારે એમસીક્યુની પરીક્ષા હોય છે, બરાબર? તો એ વસ્તુ ને તમને એમાં હેલ્પ મળશે, બરાબર છે? તો આજે આપણે ચેપ્ટર 1 નો પાર્ટ 1 શરૂ કરશું ધોરણ 12 માટે. આ વિડીયો સાયન્સ અને કોમર્સ બંનેના વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડશે. તો શરૂ કરીએ. તો સૌપ્રથમ ચેપ્ટર 1 નું નામ, કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફોર્મની રચના કરવી. હવે આ HTML શું છે, ફોર્મ શું છે, કમ્પોઝર શું છે, કેમ કે ચેપ્ટરનું નામ સમજવું જરૂરી છે સૌથી પહેલા. તો આપણે જે બોલ બાય બોલ કમેન્ટ્રી છે એ આના પછી જોઈશું. કે તો આજના લેક્ચરમાં આપણે શું ભણશું? તો આટલા ટોપિક કવર થશે. તમે તમારી ચોપડીમાં જોઈ શકો છો. આપણે ટ્રાય એવું જ કરેલો છે કે તમારી ચોપડીમાંથી તમે વાંચશો હવેથી આ વિડીયો જોયા બાદ, તો તમને બધે બધી ખબર પડે. ઓકે, તો સૌથી પહેલાં પ્રસ્તાવના, ત્યારબાદ HTML ફોર્મની રચના, પછી ફોર્મની અંદર જે ઘટકનો આપણે ઉપયોગ કરશું, જેમ કે ઇનપુટ એલિમેન્ટ એટલે કે નિવેશ ઘટક, ટેક્સ્ટ એરિયા એલિમેન્ટ એટલે બરાબર અંદર ટેક્સ્ટ શું એડ કરશું એ, અને સિલેક્ટ એન ઓપ્શન, બરાબર? તો આ તમામ વસ્તુ જોવાની છે આજના લેક્ચરમાં. તો શરૂ કરશું પ્રસ્તાવનાથી. વેબ પેજ, હવે આ જમાનો ઇન્ટરનેટનો જમાનો છે, તમે પણ જાણો છો, હું પણ જાણું છું. હવે આ વેબ પેજ શું છે? તો વેબ પેજ એટલે તમે સમજી લો કે એક વેબસાઇટ છે. જેમ કે અત્યારે તમે યુટ્યુબમાં આ વિડીયો જોઈ રહ્યા છો. યુટ્યુબની એપ તમે ભલે ફોનમાં વાપરતા હો, બટ યુટ્યુબની એક વેબસાઇટ પણ છે. યુટ્યુબ સૌથી પહેલાં જ્યારે લોન્ચ થયું હતું ત્યારે વેબસાઇટના ફોર્મમાં લોન્ચ થયું હતું. આ સિવાય તમે સોશિયલ મીડિયા કિંગ્સ આપણા બધા, હા, ઇન્સ્ટાગ્રામ ને બધું વાપરતા હશો. તો સૌથી પહેલું આપણે સોશિયલી કંઈ વાપરતા હોઈએ તો ફેસબુક જ હશે લગભગ. તો ફેસબુકની પણ સૌથી પહેલાં શું આવી હતી? વેબસાઇટ આવી હતી, જેને આપણે બેઝિકલી વેબ પેજ કહીએ છીએ. આ સિવાય ઘણી બધી એવી વેબસાઇટ હશે જે તમે વાપરી હશે કાં તો વાપરતા હશો, બરાબર? તો વેબ પેજ એટલે શું થશે, મતલબ વેબસાઇટ. તો અહીંયા જે ગુજરાતીમાં આપણી ચોપડીમાં સમજાવ્યું છે, આપણે પોતાની કે કોઈ વસ્તુની માહિતી રજૂ કરવા માટે વેબ પેજનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જમાનો વેબ પેજનો છે, જો દીખતા હે વહી બીખતા હે. તમારી કોઈ પ્રોડક્ટ હોય, તમે એને સેલ કરવા માંગતા હો તો તમે વેબસાઇટ પર બતાવશો, હા. જેમ કે ઈ કોમર્સ વેબસાઇટ, તમે એમેઝોન ફ્લિપકાર્ટનું નામ સાંભળ્યું હોય તો આજે વેબ સૌથી પહેલાં એમની વેબસાઇટ જ બની હતી, ત્યારબાદ એપ્લિકેશન બની. ઓકે, તો એપ્લિકેશન રિલેટેડ ટોપિક નથી આ ચેપ્ટરમાં. આમાં શું છે, બધા વેબ પેજ રિલેટેડ ટોપિક છે. તો ઉદાહરણ તરીકે જો અહીંયા એક મસ્ત ચકચકાટ વેબસાઇટ આપેલી છે, બીજું એક ઉદાહરણ લઈ લો, બરાબર? તો આવી બધી વસ્તુની તમે રચના કરી શકો છો વેબ પેજમાં, બરાબર? HTMLથી તમે આટલું બધું સારું નહીં બનાવી શકો, સ્વાભાવિક વસ્તુ છે. તમારે બીજી લેંગ્વેજનો યુઝ કરવો પડશે. આ HTML શું છે સાહેબ, એ પણ આપણે થોડું ઘણું માહિતી મેળવીશું આગળ, બરાબર છે? તો વેબસાઇટનો મુલાકાતી પોતાની વિગતો દાખલ કરવા માટે HTML ફોર્મની મદદ લે છે. ફોર્મ એટલે આપણે જે નોર્મલ સ્કૂલમાં ફોર્મ ભરતા હોઈએ છીએ કાં તો જે પણ ફોર્મ ભરતા હોઈએ છીએ, આ એ જ ફોર્મ છે, આ બીજું કશું નથી. ખાલી વેબસાઇટમાં આવે છે એટલે એને HTML ફોર્મ કીધેલું છે. કંઈ ખબર નથી પડી રહી. હવે તમે ક્યારેક ને ક્યારેક ફેસબુકમાં તમારું એકાઉન્ટ તો બનાવ્યું હશે ને? યસ. તો આ જે બધું તમને દેખાઈ રહ્યું છે, એક જ મિનિટ, આ જે તમને દેખાય છે, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, યોર ઇમેલ, રીએન્ટર ઇમેલ, ન્યૂ પાસવર્ડ, બરાબર છે? આ ઉપર જે લખ્યું છે આને કહેવાય ફોર્મ. અમે તમે શું કરો છો, તમારી વિગતો ભરી રહ્યા છો, બરાબર? તમે કોણ છો, મેલ ફિમેલ, એ રીતે તમારી બર્થ ડેટ શું છે,
પછી તમે સાઇનઅપ પર ક્લિક કરશો. તો આ સાઇનઅપ શું થયું? બટન થયું. ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ શું થાય? ટેક્સ્ટ ફિલ્ડ થઈ બધી. ઓકે, આ ઇમેલ ફિલ્ડ થઈ યોર ઇમેલવાળી. પછી આ બધું શું કર્યું છે? તો આ ડિઝાઇનિંગ કર્યું છે બેઝિક. હા, આ તમામ વસ્તુ, આ જે આખું પેજ છે એ તમે HTMLની મદદથી બનાવી શકો છો. તો તમે, આ તો હું પણ શીખીને બનાવેલું. કોમ્પ્યુટરની ફિલ્ડમાં સૌથી વધારે કિંમત હોય છે આઈડિયાની. સૌથી પહેલો આઈડિયા આપણે માર્ક ઝુકરબર્ગને આવ્યો, તેમને આ રીતે કંઈક બનાવ્યું, ડિઝાઇન કર્યું, બરાબર, એટલી વસ્તુ ચાલે છે. તો આમાં એ રીતે હોય છે. ઓકે, તો આપણે વેબસાઇટનો જે પણ મુલાકાતી છે, જેમ કે હું છું, તમે છું, તમારે ફેસબુકની વેબસાઇટ ખોલો તો સૌથી પહેલાં તમે તમારી આઈડી અને પાસવર્ડ નાખશો, જો પહેલેથી બનાવ્યું છે એકાઉન્ટ તો. બાકી તમે આ રીતે અહીંયા તમારી ડિટેલ ભરીને એકાઉન્ટ ખોલશો, બરાબર. તો ફોર્મ મુલાકાતીની વિગતો દાખલ કરવા વિશે વધુ સંવાદન એટલે કે ઇન્ટરેક્ટિવિટી અને નિયંત્રણ પૂરા પાડે છે. વચ્ચે વચ્ચે ગુજરાતી કેમ એડ કર્યું છે? ભાઈ, તમને MCQમાં મદદ મળે એટલે, બરાબર છે. એટલે હા, હવે મેં આ બધું ભરી દીધું, આ મારી ડિટેલ્સ મારી. પછી હું સાઇનઅપ પર ક્લિક કરીશ એટલે આ જે પણ મારો ડેટા છે એ બધો ક્યાં સ્ટોર થશે? સર્વરમાં સ્ટોર થશે. સર્વર એટલે તમે સમજો એક હાર્ડ ડિસ્ક જેવું હોય, એની અંદર બધો મારો ડેટા સ્ટોર થતો હોય. એટલે તમારી મારી બધાની જ ઇન્ફોર્મેશન જો આપણે ફેસબુક પર હોઈશું તો એ લોકો પાસે હશે. ઓકે, હવે આપણે તો આ ચેપ્ટરમાં ફોર્મનું જ કામ છે, તો ફોર્મ વિશે ચર્ચા કરીશું, બરાબર. તો ફોર્મ એક સંગ્રાહક છે એટલે કે કન્ટેનર છે, જેનો ઉપયોગ ઉપયોગકર્તા પાસેથી જુદા જુદા પ્રકારની વિગતો મેળવવા માટે કરવામાં આવે છે. જુદા જુદા પ્રકારની, જેમ કે તમારે ફેસબુક પ્રોફાઇલ બનાવી છે તો તમારું નામ ને એવું બધી બર્થ ડિટેલ ને બધું માંગશે. તમે કોઈક ઈ કોમર્સ વેબસાઇટમાં જાઓ છો એટલે કે એમેઝોન કે ફ્લિપકાર્ટ પર ખરીદી કરવા જાઓ છો તો એમાં તમારે તમારું એડ્રેસ પણ નાખવું પડશે, તમારા કાર્ડની ઇન્ફોર્મેશન પણ નાખવી પડશે. તો આ બધી ઇન્ફોર્મેશનો મેળવવા માટે આપણે શું કરીએ છીએ? એક ફોર્મ બનાવીએ છીએ, બરાબર. તો ફ્લો સમજીએ કે આ ફોર્મ શું છે. તો HTML એક લેંગ્વેજ થઈ કોડિંગ માટેની. કોડિંગમાં જેમ કે એપ્લિકેશન બનાવી છે તો એન્ડ્રોઇડની લેંગ્વેજ આવે, બરાબર. એ રીતે આ એક HTML લેંગ્વેજ છે, એની અંદર આવે છે આ ફોર્મ, બરાબર. અને ફોર્મમાં પણ આપણે બહુ બધી ડિટેલ આવશે, લેબલ, ચેકબોક્સ, ટેક્સ્ટ એરિયા, બટન ને વગેરે વગેરે, એ બધું આપણે આગળ જોઈશું. તો સૌથી પહેલા લેંગ્વેજ કઈ? HTML. એની અંદર આવશે ફોર્મ, બરાબર. જેમ કે તમે ફિઝિક્સનું વાત કરી લો તો ફિઝિક્સ એક વિષય થયો, પણ ફિઝિક્સને સમજવાની ભાષા કઈ? તો ફિઝિક્સમાં મોટાભાગે ગણિત, મેથ્સનો ઉપયોગ થાય છે, બરાબર છે. ઓકે, હવે HTML ફોર્મની રચના. તો HTML જે ટેગ છે આપણે થોડું ઘણું એ સમજીએ. તો HTMLનું ફૂલ ફોર્મ શું થાય? હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, બરાબર. હવે આનો યુઝ કઈ રીતે કરવો, શું બરાબર છે, એ તમામ વસ્તુ હું તમને એક કમ્પોઝરમાં લખીને સમજાવું. થોડું પ્રેક્ટિકલ એટલે શું, તમને વિઝ્યુઅલ તમે જેટલું જોયું હશે તમને વધારે યાદ રહેશે વાંચ્યા કરતા. તો અહીંયા આપણે એક કમ્પોઝરનો યુઝ કરશું. તો અહીંયા હું સબલાઇમ ટેક્સ્ટ એડિટરનો યુઝ કરી રહ્યો છું. જો તમે પણ ઈચ્છતા હો તો આની જે પણ લિંક છે એ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો સૌથી પહેલાં અહીંયા હું શું કરીશ, આ ફાઇલને સેવ કરીશ, ન્યૂ નામ આપી દઉં છું. ડોટ HTMLના કોડ, મીન્સ HTMLમાં તમે કોડિંગ કરી રહ્યા છો તો ન્યૂ ડોટ HTML તમારે લખવું પડશે. ડોટ HTML કમ્પલસરી છે. ઓકે, ફાઇલને સેવ કરી દીધી. હવે HTMLમાં આ જે બ્રેકેટ કહીએ છીએ, કમ્પલસરી આ જ બ્રેકેટનો યુઝ કરશું. ઘણા લોકો આને લેસ દેનની નિશાની કહે છે, તો તમારે જે રીતે સમજવું હોય. તો આ રીતે મેં HTML પર ક્લિક કર્યું, આટલી વસ્તુ આવી ગઈ. આ વસ્તુ તમે જાતે ટાઈપ કરીને પણ સેટ કરી શકો છો. તો હવે આમાં સમજીએ કે દરેક ટેગ શું છે. તો HTML એટલે સ્વાભાવિક વસ્તુ છે. તો આ તમે શરૂ કર્યું HTML તો એ તમારે છેલ્લે ખતમ કરવાનું, જ્યાંથી શરૂ કરો છો અને અહીંયા તમારો કોડ ખતમ થાય છે, બરાબર. તો HTML અને /HTML તમે જોજો, મેં જે પણ અહીંયા યુઝ કર્યું છે, શરૂઆત અને અંત, અંતમાં આપણે આ રીતે સ્લેશ કરવી પડે, બરાબર. હવે આ હેડનો મતલબ શું થાય?
ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર પણ હશે, અમુકને નહીં પણ ખબર હોય. હેડ એટલે હેડર. તમે ટાઇટલ અહીંયા આ જે ઉપરની જગ્યા દેખાય છે તમને ત્યાં શું લખવા માંગો છો. ટાઇટલમાં મારે હેલો વર્લ્ડ લખવું છે, તો એ વસ્તુ મને મારી અહીંયા જે ઉપરની સ્ક્રીન છે ત્યાં દેખાશે. આપણે હમણાં કોડ રન કરીશું એટલે તમને આઈડિયા આવી જશે. તો ટાઇટલ અને સ્લેશ ટાઇટલ આ ડિફોલ્ટ આવે, ક્લિયર. ત્યારબાદ આટલી વસ્તુ પતી ગઈ ટાઇટલની વાત પૂરી. હવે બોડી, બોડી એટલે તમને દેખાશે શું સ્ક્રીન પર. ઓકે, તો બોડી અને સ્લેશ બોડી આટલું તમારે પહેલેથી કમ્પલસરી કરવાનું હોય જ્યારે પણ તમે HTMLનો કોડ રન કરવા માંગતા હો. આટલી વસ્તુ, આ જે પણ 7-8 લીટી છે એ તમને કમ્પલસરી યાદ રહેવી જોઈએ. સ્લેશ કરવાનું ભૂલવાનું નહીં, બાકી કોડ રન નહીં થાય. ઓકે, તો આ છે બેઝિક HTML. તમને આટલું બેઝિક આવડવું જોઈએ. હવે આ ઉપર શું છે, આને કમેન્ટ કહેવાય, બરાબર. HTMLની આપણે HTMLમાં કોડિંગ કરી રહ્યા છે એટલે એની કમેન્ટ કરેલી છે, જેમ તમે કરતા હશો, હા, નાઇસ પીક આ રીતે વગેરે વગેરે. આપણે એમાં બહુ ચર્ચા નથી કરવી, ક્લિયર. સારું, પાછા આવી જઈએ PPTમાં. ઓકે, તો આ જે વસ્તુ ત્યાં બતાવી મેં એ અહીંયા એનું ખાલી સ્ક્રીનશોટ શેર કરેલો છે. ત્યારબાદ ઉપયોગી ઘટકો, તો આ તમને MCQમાં કદાચ પૂછી લે નીચેના પૈકી કયા ઘટકો HTML ફોર્મની રચના કરવા માટે જરૂરી છે. આ PPTમાં જેટલું પણ લખેલું છે ગુજરાતીમાં એ બધું તમને MCQમાં હેલ્પફુલ કરશે, તો ધ્યાન રાખજો. તો ફોર્મ છે, ઇનપુટ છે, ટેક્સ્ટ એરિયા છે, સિલેક્ટ એન ઓપ્શન છે વગેરે, બરાબર. તો ફોર્મના ઘટકો, જે ઉપયોગી ઘટકો છે, તો હવે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કયા ઘટકની કેમની જરૂર પડે છે. તો આ કોઈપણ ઘટક છે એને અમલમાં મૂકવા માટે ફોર્મ સ્લેશ ફોર્મ ટેગનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તમારે શું બનાવવું છે, HTMLની HTML લેંગ્વેજમાં ફોર્મ બનાવવું છે, તો તમારે આ ઘટકનો કમ્પલસરી ઉપયોગ કરવો પડશે. ઉદાહરણ તરીકે જોઈએ તો અહીંયા હું ફોર્મ લખી દઈશ, તો જો ફોર્મ અને સ્લેશ ફોર્મ. હવે મારે જે પણ બતાવતું, જે પણ ફોર્મ બતાવતું, મારે જે પણ ડિટેલ્સ લેવી હતી યુઝરની, તો એ બધું જ હું અહીંયા ટાઈપ કરીશ, બરાબર છે. ઉદાહરણ તરીકે અત્યારે હું થોડી ઘણી વસ્તુઓ લખું છું, તમારે અત્યારે ખાલી જોવાનું છે. આ બધી જ વસ્તુ ડિટેલમાં હમણાં આગળ જોઈશું. જેમ કે હું ફર્સ્ટ નેમ લખું છું, સેકન્ડ નેમ લખી દઈએ એટલે કે સન નેમ. હા, ઇનપુટ ટાઈપ શું છે એ તમામ વસ્તુ આપણે આગળ જાણી લઈશું, અત્યારે ખાલી જોઈ લો. એસ નેમ અને એક સબમિટનું બટન પણ રાખી દઈએ. અને હું સેવ કરી દીધું. હવે આ કોડને આપણે રન કરીને જોઈએ શું આઉટપુટ આવે છે. તો કોડને રન ક્યાં કરવાનો, તો આ ફાઇલ તમે જ્યાં સેવ કરી હતી, તમને યાદ હોય તો આ ફાઇલ મેં ડોક્યુમેન્ટની અંદર Computer12 નામના ફોલ્ડરની અંદર સેવ કરી હતી. જ્યારે તને ના ખબર પડે તો અહીંયા પણ લખેલું હોય, જો Computer12 new.html, બરાબર. ઉપર આ રીતે લખ્યું હશે, Cની અંદર છે આ રીતે ડોક્યુમેન્ટ્સની અંદર. તો આ ફાઇલને આપણે ડબલ ક્લિક કરશું કોઈ પણ બ્રાઉઝર માટે તો એ ઓપન થશે અને એનું આઉટપુટ કંઈક આવું મળશે. તો જો અહીંયા શું આવી ગયું, ફર્સ્ટ નેમ આવી ગયું, સેકન્ડ નેમ આવી ગયું અને સબમિટનું બટન આવી ગયું, ક્લિયર. અહીંયા તમે તમારો જે પણ ડેટા ભરો, સબમિટ કરશો એટલે આ રીતનું કંઈક થશે. હવે તમે ઈચ્છો છો કે મારે સેકન્ડ નેમ આની નીચે રાખવું છે, ફર્સ્ટ નેમની નીચે, તો કશો વાંધો નહીં. હવે જો આ જે ટાઇટલ હતું એ ઉપર આવી ગયું, હેલો વર્લ્ડ, બરાબર. તો એ ખાલી બસ તમને બતાવે, જેમ કે તમે ફેસબુક ખોલ્યું છે તો અહીંયા ફેસબુક લખાયેલું આવશે ને અહીંયા એનો સિમ્બોલ આવશે એ રીતે. ઓકે, તો જો તમે એવું ઈચ્છતા હો કે ફર્સ્ટ નેમ બાદ સેકન્ડ નેમ આવે, તો અહીંયા એક BR કરીને, BRનો મતલબ થાય બ્રેક લાઇન,
તો બે વખત મેં આ રીતે બી આર બી આર લખી દીધું અને હજી એક વખત અહીંયા પણ લખી તો બી આર બી આર બે વખત એટલે બે લાઇન જેટલી સ્પેસ છોડશે. આ સેવ કર્યું. હવે જે કોડ છે એને રન કરીએ. જોઈ લો સેકન્ડ નેમ ફર્સ્ટ નેમ સેકન્ડ નેમ અને સબમિટ બરાબર છે. તો આ છે એનો કોડ. હવે આ કોડમાં ઇનપુટ શું છે સર, આ બધું શું છે, નેમ ને એ બધું મને ખબર નથી પડી રહી. હમણાં આગળ થોડીક વારમાં ખબર પડી જશે. બરાબર, તો પાછા આવી ગયા આપણે પીપીટીમાં. તો આ જે પણ કોડ આપણે લખ્યો હતો એ અહીંયા રન કરેલો છે. આ એનું આઉટપુટ છે. ઓકે, હવે અહીંયા જે આપણે ટેક્સ્ટબુકને ફોલો કરીએ છીએ તો ટેક્સ્ટબુકમાં પહેલો ટોપિક આવે છે. શું લખ્યું છે? ફોર્મ ઘટક એક્શન અને મેથડ નામની બે લાક્ષણિકતાનો ઉપયોગ કરે છે. જો તમે ફ્યુચરમાં કોમ્પ્યુટર રિલેટેડ કોઈ ફિલ્ડમાં જવા માગતા હો, BCA કરવા માગતા હો કે પછી IT ફિલ્ડમાં જશો કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરશો, કોમ્પ્યુટર સાયન્સ કરશો, તો ત્યાં તમે આ વર્ડ બહુ સાંભળશો, એટ્રીબ્યુટ્સ. એટ્રીબ્યુટ્સ એટલે લાક્ષણિકતા. દરેકની કોઈક લાક્ષણિકતા હોય છે. જેમ કે કોઈક આપણે છોકરો જોયો, બરાબર છે, તો એની હાઇટ 6 ફૂટ છે, તો એની લાક્ષણિકતા થઈ. એનો દેખાવ કેવો છે, ધોળો છે, કાળો છે, ગૌવર્ણો છે, બરાબર, તો એ બધી એની લાક્ષણિકતા થઈ. તો એ રીતે આ ફોર્મ ઘટકને બે લાક્ષણિકતા છે. હા, ફોર્મ કાળું હોય, ધોળો, એવું બધું ના હોય. હા, કઈ બે લાક્ષણિકતા? એક્શન અને મેથડ. હવે આનો મતલબ શું થાય? પહેલાં ગુજરાતી લખ્યું છે, જોઈ લઈએ, પછી સમજીએ પ્રેક્ટિકલી. તો એક્શન, જ્યારે ફોર્મ સબમિટ કરવામાં આવે ત્યારે તેની વિગતો કયા સ્થાને મોકલવી છે તે સ્પષ્ટ કરવા માટે એક્શન લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. ના ખબર પડી? વાંધો નહીં, હમણાં પ્રેક્ટિકલ જોઈએ એટલે ક્લિયર થઈ જશે. ઓકે, તો જોજો, આ ફોર્મ છે. હવે અહીંયા હું ફોર્મની બાજુમાં અહીંયા સ્પેસ છોડીશ, એક્શન લખીશ. હવે એક્શનમાં હું અહીંયા લખું છું થેન્ક્સ ડોટ html. આ એક ફાઇલ છે. ઓકે, થેન્ક્સ ડોટ html, બરાબર. આપણે હજી ક્રિએટ નથી કરી. આ ફાઇલ ક્રિએટ કરવાથી શું થશે સર? ઓકે, હમણાં જો, તો પહેલાં ફાઇલ ક્રિએટ કરી દઈએ. સેવ, એમાં સેમ નામ આપજો. નામમાં જો પ્લસ માઇનસ થઈ તો કોડ રન નહીં થાય. થેન્ક્સ ડોટ html સેવ. ઓકે, html ટાઇટલ આપવાની જરૂર નથી. ફોર્મની અંદર થોડું પ્રમોશન કરી લઈએ આપણું. સબસ્ક્રાઇબ ટુ સંકલ્ય, બરાબર. થેન્ક યુ. ઓકે, તો આ એક થેન્ક્સ ડોટ html નામની ફાઇલ બનાવી દીધી. તો જો આ ફાઇલ એક અલગ બની ગઈ. ખાલી તમે આ કોડ રન કરશો થેન્ક્સ વાળો, તો તમને આવું દેખાશે, થેન્ક યુ વાળો. બરાબર, આપણે તો આ સમજવાનું છે કે શું કહે છે. તો તમે ફર્સ્ટ નેમ ભરી દીધું, લાસ્ટ નેમ ભરી દીધું, સેકન્ડ નેમ ભરી દીધું. હવે આ જે ડેટા છે, તમે જે પણ નામ લખ્યું, એ સબમિટ બટન પર ક્લિક કરશો, બરાબર. તો તમને કયા પેજ પર લઈ જશે? હા, કેમ કે તમે જેવું સાઇનઅપ પર ક્લિક કરો એટલે કંઈક નવી સ્ક્રીન દેખાય તમને. તો આ જે એક્શન બટન છે, અહીંયા તમે જે પણ ફાઇલનું નામ લખ્યું છે એ ફાઇલ રન થઈ જશે. હા, ઉદાહરણ તરીકે જો આપણે કોડ રન કરીએ સેવ કરીને, તો લખી દો, સબમિટ પર ક્લિક કર્યું, તમે અહીંયા પહોંચી ગયા, સબસ્ક્રાઇબ ટુ સંકલ્ય, થેન્ક યુ, આ રીતે, બરાબર. અત્યારે બેક જશો એટલે પાછો આ કોડ આવી જશે, રિફ્રેશ કરશો એટલે કોડ ફરીથી રન થઈ જશે. ખબર પડી? તો આ છે એક્શન બટનનો યુઝ. હવે પાછા પીપીટી પર કન્ટિન્યુ કરીએ. તો એ જ વસ્તુ આપણે અહીંયા સ્ક્રીનશોટ સ્વરૂપે દેખાડી છે, બરાબર. તો જે કોડ લખ્યો એમાં એક્શનમાં અને આ થેન્ક્સ વાળી ફાઇલ, અને અહીંયા આપણે સબમિટ પર ક્લિક કર્યું અને આપણાને આ રીતે બીજા પેજ પર લઈ ગયા. ક્લિયર? હવે આગળ વધીએ. મેથડ, કેમ કે આના બે એટ્રીબ્યુટ હતા એટલે કે બે લાક્ષણિકતા હતી ફોર્મની, એક તો એક્શન અને બીજી હતી મેથડ.
મેથડ શું છે? તો વિગતો મોકલતી વખતે મેથડ લાક્ષણિકતાના ઉપયોગ દ્વારા HTTP પદ્ધતિ સ્પષ્ટ કરવામાં આવે છે. હવે શું તમે આજે તમારું નામ લખ્યું, ફર્સ્ટ નેમ બરાબર છે, સેકન્ડ નેમ, સબમિટ પર ક્લિક કર્યું, તો આ ડેટા જે તે વેબસાઇટ તમારો લેશે તો ખરી ને, તો ત્યાં સર્વર સુધી પહોંચાડે કઈ રીતે? તો સર્વર સુધી પહોંચાડવાની બે મેથડ છે. પહેલી મેથડ છે ગેટ અને બીજી મેથડ છે પોસ્ટ. બરાબર છે? ઓકે. તો જેમ કે તમે કોકને કંઈક મેસેજ મોકલવા માંગતા હો તો તમે શું કરો? ડાયરેક્ટ મેસેજ મોકલો અને અમુક નવાબ શું હોય? સ્ટેટસ મૂકે, સેમ વસ્તુનું. બરાબર છે? તો એ રીતે બે મેથડ થઈ. તો તમે કોઈ ડાયરેક્ટ મેસેજ કરો ને, હા, અમુકને હોય એવા શોખ. તો જો ગેટ મેથડનો ઉપયોગ શું છે? તો આ બધું MCQ ઓરિયન્ટેડ આવ્યું પાછું. ગેટ પદ્ધતિ ફોર્મમાંથી વિગતો મેળવી તેને URL અંતમાં ઉમેરી સર્વરને મોકલી આપે છે. હવે આ શું છે ને હમણાં ડિટેલમાં સમજાવું તમને. આ પદ્ધતિ એક સમયે માત્ર મર્યાદિત માહિતી મોકલવાની અનુમતિ આપે છે. એટલે તમે બહુ બધી ઇન્ફોર્મેશન નહીં મોકલી શકો સર્વરને. બહુ જ ઓછી સિક્યોર છે. હા, ડેટા લીક થઈ જશે તમારો. અને આ પદ્ધતિમાં વિગતોની લંબાઈ બાબતે મર્યાદા છે. કેટલા કેરેક્ટર? તો આટલા કેરેક્ટર તમે યુઝ કરી શકો છો. મેથડ લાક્ષણિકતાની પૂર્વ નિર્ધારિત કિંમત ગેટ છે. એટલે તમે ગેટ લખશો કે નહીં લખો, આ જ વસ્તુ રન થશે. હવે શું કહેવા માંગુ છું સમજાવું. બરાબર? તો પાછા પ્રેક્ટિકલમાં જતા રહીએ. તો અહીંયા આવી જઈએ. હવે અત્યારે પૂરતું આપણે એક્શન ચલો રાખીએ છીએ, વાંધો નહીં. અહીંયા હું લખી દઈશ મેથડ અને એમાં ગેટ. હવે જો હું ગેટ અહીંયા આ રીતે એડ કરું તો પણ ચાલે, અને જો હું એડ નહીં કરું તો પણ ચાલશે. બાય ડિફોલ્ટ HTML ગેટ મેથડ જ રાખે છે. તો ચલો કોડ સેવ કર્યો. અહીંયા આપણે ચલો એક પ્રોપર નામ લખીએ, જેમ કે યશ અને રાઠોડ. ભાઈ મારું નામ યશ રાઠોડ નથી, ખાલી લખ્યું છે. અને અહીંયા હું સબમિટ પર ક્લિક કરીશ. તો હવે તમે અહીંયા જો URL જુઓ તો URLમાં દેખાય છે તમને F નેમ યશ, S નેમ રાઠોડ. તો આ ડેટા આ સ્વરૂપે સર્વરમાં સ્ટોર થશે. હવે સમજો આ ડેટા ઓછો સિક્યોર કહે, કેમ કે આ લિંક આ URL તો કોઈ પણ વાંચી શકે છે ને. F નેમ એટલે ફર્સ્ટ નેમ સમજી લેશે, S નેમ એટલે સેકન્ડ નેમ સમજી લેશે. તો તમારું નામ લીક થઈ ગયું. હા, નામની જગ્યાએ તમે કોઈ ઇન્ફોર્મેશન રાખી હોત તો એ અહીંયા ડાયરેક્ટલી લીક થઈ જશે. બરાબર? હવે અને ફરીથી એકવાર રિફ્રેશ કરું, કોડમાં જઈએ. હવે અહીંયા હું ધારો કે મેથડ નહીં પણ લખું અને કોડ રન કરી દઈશ આમને આમ. બરાબર? આ એ જ કોડ છે, ASDASDA. તો જો આ એ જ વસ્તુ અહીંયા પાછી આવી જશે, આવી રહી. બરાબર છે? તો એક શબ્દ જે તમને કદાચ ના ખબર પડી હોય એ પાછળ જો. અહીંયા મેથડ લાક્ષણિકતાની પૂર્વ નિર્ધારિત કિંમત ગેટ છે. એટલે તમે કંઈ લખશો તો પણ એ રન કરશે, નહીં લખો તો પણ ગેટ જ રન કરશે. બરાબર છે? તો જો એ જ વસ્તુને અહીંયા સ્ક્રીનશોટ સ્વરૂપે બતાવી છે આપણે. એટલે આ વાળો સ્ક્રીનશોટ પણ ચાલે. બરાબર? જેમાં મેં ગેટ નથી લખ્યું અને આમાં મેં ગેટ લખેલું છે. ઓકે, તો આઉટપુટ તમને આવું કંઈક મળે. ડન. હવે જે બીજી લાક્ષણિકતા હતી પોસ્ટ. હવે મોટાભાગે અત્યારે આનો જ યુઝ થાય છે. પોસ્ટ પદ્ધતિમાં વિગતોને HTTP ટ્રાન્ઝેક્શન દ્વારા બ્લોક સ્વરૂપે મોકલવામાં આવે છે. બ્લોક શું છે હમણાં ખબર પડી જશે. આ તમારા માટે MCQ ઓરિયન્ટેડ છે. તો ગુજરાતી જે પણ જુઓ MCQ સમજીને યાદ રાખી લેવું. કઈ રીતે? પ્રેક્ટિકલ આપણે જોઈએ છે તો તમને મદદ મળશે. વિગતોને વિનંતીમાં સમાવીને મોકલવામાં આવે છે, રિક્વેસ્ટના ફોર્મમાં. બરાબર? 100% સિક્યોર છે. લંબાઈ બાબતે કોઈ મર્યાદા નથી. ઉદાહરણ જોઈશું. યસ. તો અહીંયા હવે હું શું કરીશ, મેથડ ટાઈપ કરીશ અને અહીંયા પોસ્ટ લખી દઈશ, સેવ. બરાબર? આમાં તો કશું કરવાની જરૂર નથી. અહીંયા પોસ્ટ કર્યું. હવે પોસ્ટથી શું ફરક પડે છે લિંકમાં આપણે એ જોઈશું. બરાબર? તો કોડ રન કરશું ફરીથી. ચલો અહીંયા આવી ગયું. કોઈ બી નામ લખી દઈએ, સબમિટ. તો હવે તમે અહીંયા લિંક જો, URL. હા, પછી જો 2012 આવી ગયું અને જે છેલ્લે ફાઇલ છે એનું નામ આવી ગયું, thanks.html. એની અંદર શું લખ્યું છે એ પણ નહીં આવે. તો આ શું થયું, ડેટા તમારો એકદમ સિક્યોર થઈ ગયો. તમે હજી પ્રોપરલી આ મેથડનો યુઝ કરો તો અહીંયા તમને બહુ બધું આ રીતે ડેટા કંઈ પણ નામ આ રીતે કંઈ પણ લખેલું જોવા મળે. બરાબર છે? તો એકદમ સિક્યોર મેથડ છે.
તો પાછા પીપીટી પર આવી જઈએ. આ જ વસ્તુ તમને સ્ક્રીનશોટ સ્વરૂપે બતાવી છે. તો આઈ હોપ તમને હવે ક્લિયર હોય કે આપણે પાછળ જે જોયું એટ્રીબ્યુટ વાળી વસ્તુ એ શું હતી. જોઈ લો એક વખત, આપણે પાછળ જતા રહીએ છીએ. તો ફોર્મ ઘટક એક્શન અને મેથડ નામની બે લાક્ષણિકતા વાપરે છે. એક્શનનો મતલબ તમને ખબર પડી ગઈ, એક ફાઇલને માંથી બીજી ફાઇલમાં જમ્પ કઈ રીતે કરવું, બરાબર. અને મેથડનો મતલબ તમારી ઇન્ફોર્મેશન તમે જે મોકલો છો એ સિક્યોરલી મોકલવી કે આમને આમ મોકલવી. કેમ કે જે અમુક વેબસાઇટ હોય જેમાં બહુ ખર્ચો ઓછો હોય, એ વેબસાઇટ સિક્યોર નથી, તો એમાં આ ટાઈપની તમારી ઇન્ફોર્મેશન લીક થઈ શકે, બરાબર. સો આ તો થઈ ગયું. યસ, ડન. હવે ફોર્મમાં ઇનપુટ એલિમેન્ટ્સ, તમે જે બધું જુઓ છો. હા, તો જેમ આપણે અહીંયા ફેસબુકનું પેજ ક્યાં ગયું, હા અહીંયા જો આઈ એમ સિલેક્ટ સેક્સ, એમાં તમે આના પર ક્લિક કરો એટલે મેલ ફિમેલ આવે. બર્થડેમાં તમને મંથ બતાવે, જાન્યુઆરી ફેબ્રુઆરી, આવા ડ્રોપડાઉન મેન્યુ આવે ને આ બધું. તો આ બધાને કહેવાય ઇનપુટ બટન્સ, ઇનપુટ એલિમેન્ટ્સ પણ કહી શકાય, બરાબર. તો આનો ઉપયોગ શું, કે જ મિનિટ પાછળ હતો, હા. તો એને કહેવાશે ઇનપુટ એલિમેન્ટ. ઇનપુટ એલિમેન્ટ માટે આપણે ઇનપુટનો ઉપયોગ કરશું. હવે આ હવે તમને કદાચ આઈડિયા આવે કે મેં અહીંયા શું લખ્યું હતું. જો ઇનપુટ ટાઈપ, મારે શું જોઈતું હતું, ટેક્સ્ટ ફિલ્ડ જોઈતી હતી, મારું નામ લખાય ને એ રીતે. તો મારે શું યુઝ કરવું પડે, કમ્પલસરી ઇનપુટ. હવે એમાં ટાઈપ, ટાઈપમાં આવું બધું આવે, હમણાં તમને ખબર પડશે, ક્લિયર. તો આ એમસીક્યુ ઓરિએન્ટેડ ઇન્ફોર્મેશન. ઇનપુટ ટેગનો ઉપયોગ ટાઈપ, નેમ અને વેલ્યુ જેવી લાક્ષણિકતા માટે થાય છે. હવે આ વસ્તુ એકદમ સ્ટ્રક્ચર વાઇઝ સમજીએ. તો ઇનપુટમાં તમે આટલી માહિતી લઈ શકો છો, ટાઈપ લઈ લો, નેમ લઈ લો, વેલ્યુ, મલ્ટીપલ, સાઇઝ, વિથ, ઈમેલ, બહુ બધી વસ્તુઓ આવે, બરાબર. એમાં ટાઈપની અંદર આપણે મુખ્યત્વે શું આવશે, તો ટાઈપની અંદર આવે બટન્સ, ચેકબોક્સ, ટેક્સ્ટ, પાસવર્ડ, સબમિટ, રીસેટ. તો સબમિટનો ઉપયોગ આપણે જોયો, ટેક્સ્ટનો ઉપયોગ આપણે જોયો, બરાબર. હમણાં જ ખબર પડશે તમને. જો તો ફર્સ્ટ નેમ, એમાં ઇનપુટમાં ટાઈપમાં આપણે શું જોઈએ છે, નામ જોઈએ છે, એટલે ઇનપુટ ટાઈપ નેમ. આનો શું મતલબ થાય, આ ફર્સ્ટ નેમ લખ્યું, સર એસ નેમ લખ્યું, તો આપણે આપણો ડેટા સર્વરમાં સ્ટોર કરાવીએ છીએ જે તે કંપનીને. તો આ જે એફ નેમ લખ્યું છે એ સર્વરમાં જે ટેબલ બન્યું હશે ને ત્યાં એફ નેમ લખ્યું હશે, એટલે તમારું જે પણ નામ છે એ એફ નેમની અંદર સેવ થશે. તો આ જે વસ્તુ તમે લખો છો એ સર્વર માટે લખો છો. અત્યારે લખો તો પણ ચાલે, ના લખો તો પણ ચાલે, આપણે ડેટા ક્યાંય સર્વરમાં નથી મોકલવાનો. અને સબમિટ એક બટન થઈ ગયું, ક્લિયર. તો ઇનપુટની અંદર આવશે ટાઈપ, આટલા બધા, બરાબર. અને ટાઈપની અંદર આવશે આ બધું. તો આપણા કોર્સમાં આ બધી વસ્તુઓ છે જે ટાઈપ વાળું ટેબલ છે, બરાબર. તો એમાં સૌથી પહેલા આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે રેડિયો બટન કેવા હોય, વગેરે વગેરે. તો એમસીક્યુ ઓરિએન્ટેડ ઇન્ફોર્મેશન, સામાન્ય રીતે વિકલ્પોના જૂથમાંથી એક વિકલ્પ પસંદ કરવા માટે રેડિયો બટનનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે તમને બહુ બધા ઓપ્શન આપ્યા, તમારે ખાલી એક મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન, ચાર ઓપ્શન આપ્યા હોય, એક વસ્તુ ટીક કરવાની ઓનલાઈન એક્ઝામમાં, તો એ રેડિયો બટન હોય છે. આ એની કોડ છે બેઝિક, ઇનપુટ ટાઈપ રેડિયો, કે. તો અગેન આ જે નેમ છે, બરાબર, એ સર્વરને આપવામાં આવતી કિંમત છે. તમે જે સિલેક્ટ કર્યું એ સર્વરમાં રેડિયો વનની અંદર સેવ થશે. જેમ કે હું તમને સમજાવું, એક જ મિનિટ. ટીક નથી થતો, હા થઈ ગયો, એક પેન છે, બરાબર. તો આ એક સર્વરમાં આ રીતે ટેબલ બનેલું હોય, બરાબર. હવે ટેબલમાં પહેલી કોલમ આવી હશે એફ નેમ નામની, બરાબર. એફ નેમ છે તમારું નામ, તમે લખ્યું સુમિત, તો સુમિત અહીંયા આ રીતે ટેબલની અંદર સ્ટોર થઈ જાય એફ નેમની અંદર. એટલે જે સર્વર બનાવે ને એ કોડિંગવાળા જોડે બેઠેલો હોય કે ભાઈ એફ નેમ નામ રાખજો એ રીતે, ડન.
પૂછી દે બધું, પાછું હાઇલાઇટર લઈ લઈએ. તો આ ટાઈપ પછી તમે જે નિયમ લખો છો એ સર્વરને આપવામાં આવતી કિંમત છે. ચલો રેડિયો બટનનો ઉપયોગ જોઈ લઈશું. તો આ જે બધું છે કાઢી નાખીએ એક વખત. આનો ઉપયોગ છે નહીં, રાખશો તો પણ વાંધો નથી. ચલો અહીંયા ઇનપુટ ટાઈપ, ટાઈપમાં હું લખું છું, તમે યાદ કરો શું હતી એની પ્રોટોટાઈપ, એટલે કે સિન્ટેક્સ રેડિયો. સિન્ટેક્સ એટલે એનો જે બેઝિક કોડ હોય. તો આ છે રેડિયો, RATIO. નેમમાં ચલો હું લખી દઉં છું સિલેક્ટ વન. અચ્છા આ તો સર્વર માટે છે, તો એની વન આ રીતે સેવ કરી દીધું, બરાબર. અને હા, હવે જો હું કોડ રન કરીશ તો આ જતું રહ્યું, હવે ખાલી એક બિંદુ આવ્યું આ રીતે. એટલે આનું તો શું કરીએ, તો જો તમે અહીંયા આગળ શું લખશો, આપણે ચલો એમ વિચારીએ છે કે ઓપ્શન એ, બરાબર. સેવ કર્યું, ઓપ્શન એ આવી ગયો. હા, ઓપ્શન એ તમારે આ બિંદુની બાજુમાં જોઈએ છે, જમણી બાજુ જોઈએ છે. તો આ વસ્તુને કાઢીને ક્યાં નાખી દો, આ બાજુ નાખી દો, સેવ કરો. ઓપ્શન એ આવી ગયો આ રીતે. ચલો હવે આ જ વસ્તુ હું કોપી કરીશ, ઓપ્શન બી, ઓપ્શન સી અને ઓપ્શન ડી, બરાબર છે. આ બધામાં સેમ જ આવશે, રેડિયો રેડિયો. નેમમાં તમે સેમ ફિલ્ડમાં એડ કરવા માંગતા હો સર્વરમાં, તો આ તમારા માટે બહુ કામનું નથી. જાજુ કે સેવ કર્યું, રન કરીએ. તો આ રીતે આવ્યું ઓપ્શન એ. જો હું કોઈ પણ એક ઓપ્શન ટિક કરી શકીશ એ રીતે. હવે તમે તો કહો આ તો સર લાઇનમાં છે, લાઇનમાં હોય તો કશો વાંધો નહીં, આને શું કરી દેવાનું, બ્રેક કરી દેવાનું આ રીતે, ક્લિયર. તો તમે બ્રેક એટલે લાઇન બ્રેક થઈ જશે. અહીંયા એન્ટર 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 સેવ, લાઇન બ્રેક થઈ ગઈ. તમે કહો મારે સર જગ્યા જોઈએ છે, અહીંયા આટલું નહીં ચાલે, સેવ કરો. આ રીતે અહીંયા જગ્યા થઈ જશે. તો આ બધી જ વસ્તુ તમે કંટ્રોલ કરી શકો છો, ડન. તો આ છે રેડિયો બટનનો ઉપયોગ, ક્લિયર. અહીંયા ધ્યાન રાખો, મેં એક્શન તો આપેલી છે, હું ગમે તેના પર ટિક કરું છું, પણ આ વસ્તુ આગળ નથી જતી થેન્ક્સ ડોટ HTML માં. કારણ એ છે કે આ જે એક્શન છે એ સબમિટ સાથે જ વર્ક કરશે, જે બટન હતું એની સાથે. ઓકે ચલો વાંધો નહીં, PPTમાં આવી જાય પાછા. રેડિયો બટન ખબર પડી ગઈ, ઓપ્શન MCQ પૂછશે તો એ પણ આવડી જશે, કેમ કે હવે આપણે પ્રેક્ટિકલ જોયેલું છે. આ જ રીતે હવે ચેકબોક્સ, એકથી વધુ વિકલ્પ જો તમારે પસંદ કરવો હોય તો તમે શું યુઝ કરશો ચેકબોક્સનો. આની જોઈ લો સિન્ટેક્સ, એટલે કે જે પણ આને તમે સમજો છો કોડ. તો ઇનપુટ ટાઈપમાં આવશે ચેકબોક્સ, બરાબર. જો રન કરીએ કોડ એટલે તમને આઈડિયા આવશે. તો આ પહેલાં બધું કાઢી દઈએ, ફરીથી ઇનપુટ લખીશું. હવે આ રીતે તમારે યાદ રાખવાનું છે, ટાઈપ પછી બરાબર આવે પછી આ રીતે બે બ્રેકેટ, મીન્સ તમારે કર્લી બ્રેકેટ આ રીતે, મીન્સ શું કહેવાય આને અવતરણ ચિહ્ન ગુજરાતીમાં, જે પણ છે આ કરવું પડે, બરાબર. તો ઇનપુટ ટાઈપમાં હું એ લખું છું ચેક બોક્સ. આ યાદ રાખવાનું છે તમારે. અહીંયા હું કંઈ પણ લખી દઉં છું, ડેમો ડેમો નામના પહેલામાં સેવ થશે એ રીતે. ચેકબોક્સ સેવ, કોડ રન કરો, જતું રહ્યું ટીક, બરાબર. ઓકે ખાલી ચેકબોક્સ નથી જોઈતું, બરાબર છે. તો કંઈ પણ લખી દઈએ, જેમ કે હાય એવું લખી દીધું મેં, બરાબર. સેવ કરું, તો તમે હાય કહેવા માંગો છો તો હાઈ પર ટીક કરો એ રીતે. આ જ રીતે ચલો સેમ વસ્તુ હું કોપી પેસ્ટ કરીશ, અહીંયા કોડ રન કરો. તો તમે અહીંયા મલ્ટીપલ જો સિલેક્ટ કરી શકો છો, એટલે આ રીતના ઓપ્શનો, બરાબર છે. અહીંયા અગેન તમે બ્રેક લાઈન એડ કરશો, BR. તો આ રીતે લાઈન બ્રેક થઈ જશે, ડન. તો આ છે ચેકબોક્સનો ઉપયોગ. કોઈ પણ વસ્તુને તમે જોઈ લો તો તમને લાંબા સમય માટે યાદ રહેશે, એનું ધ્યાન રાખવાનું. અગેન આ જે વસ્તુ છે એ સર્વરને આપવામાં આવતી કિંમત છે. પછી આવશું ટેક્સ્ટ. આપણે હમણાં જે પહેલાં યુઝ કર્યું હતું એ ક્યાં યુઝ કર્યું હતું,
याद करो आ बधा कोड यन कर्या हता, इनपुट टाइप में जो अहींया शुं लख्युं छे, मैं टेक्स लख्युं छे, अहींया शुं लख्युं छे, टेक्स लख्युं छे। टेक्स्ट एटले सीम्पल तमे जे पण डेटा अल्फाबेटना स्वरूप में ले सॉरी कैरेक्टरना स्वरूप में एड करवा मांगो छो एना माटे अहींया आवशे टेक्स फील्ड, भूल थई गई छे, तो टेक्स फील्ड में टेक्स्ट फील्ड आवशे। अहींया उपयोगकर्ता इच्छित कोईपण विगतो उमेरी शके छे। तो सीम्पल आ छे, हमणां जोयुं आपणे। બરાબર, હવે તમને આઈડિયા આવી જશે કે મેં ત્યાં શું લખ્યું હતું કોડમાં। અગેન આ સર્વરને આપવામાં આવતી કિંમત છે, જ્યાં એફ નેમ અને એસ નેમ લખ્યું હતું ને એ। તો આપણે ચલો એ જ કોડ પાછો લખી દઈએ અહીંયા। ફર્સ્ટ નેમ ઇનપુટ, એમાં આવશે ટેક્સ્ટ એફ નેમ, અને અહીંયા હું બે વખત લાઇન બ્રેક કરી દઈશ, મારે સ્પેસ વધારે જોઈએ છે એટલે। સેકન્ડ નેમ, તમારે પહેલેથી લાઈન બ્રેક કરવી એટલે ઉપરથી સ્પેસ જોઈતી હોય, શું કહેવા માંગુ છું સમજાવું એક જ મિનિટ। ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ, અને આ છે સેકન્ડ નેમ, આ લાઈનને પણ ચલો બ્રેક કરી દઈએ। જો હવે તમારે ઉપર જ સ્પેસ છોડવી છે આ ફર્સ્ટ નેમની ઉપર, તો શું કરવાનું? તો તમારે જે બી આર છે એ અહીંયા લખવાનો, અને અહીંયા તમારે સ્લેશ કરવી પડે, કેમ કે લાઈન હવે બ્રેક થઈ ગઈ આ રીતે, બરાબર? એની જો ફર્સ્ટ નેમની નીચે આ જે વસ્તુ છે ઉપર આવી ગઈ આ રીતે, બરાબર? અહીંયા આ રીતે તમે રન કરશો તો શું થશે, જો કશું ફરક નહીં પડે, એનું એ જ રહેશે। ક્લિયર? જ્યારે આપણે ડિટેલમાં ફોર્મ બનાવીશું ત્યારે અમુક જે ટર્મ્સ છે ત્યારે સમજશું। તો આ આપણો ત્રીજો ઉપયોગ ટેક્સ્ટનો, ખબર? ડન। પાસવર્ડ, ફોર્મમાં પાસવર્ડ ફિલ્ડની રચના કરે છે આ ફિલ્ડ, ફિલ્ડ નહીં ફિલ્ડ, થોડું ગુજરાતી ટ્રાન્સફર ટ્રાન્સલેટ કરવામાં તકલીફ થઈ છે અહીંયા। ટેક્સ્ટ ફિલ્ડ સમાન છે, એટલે કે આ જે ફિલ્ડ છે ટેક્સ્ટ ફિલ્ડ જેવી જ છે, પરંતુ તેમાં ઉમેરવામાં આવેલ અક્ષરો તમે જોઈ નહીં શકો, બરાબર? અવાચ્ય સ્વરૂપમાં રૂપાંતરણ કરશે આ રીતે। પાસવર્ડ લખી દેવાનું ત્યાં ખાલી, તો જો અહીંયા ઇનપુટ ટાઈપમાં એકમાં હું ટેક્સ રાખું છું અને એકમાં હું પાસવર્ડ લખી દઉં છું, સેકન્ડ નેમ મારે મને નથી બતાવવું મારું, તો જો અહીંયા હું લખીશ દેખાશે, અહીંયા લખીશ કોઈ નહીં દેખાય, ખ્યાલ આવ્યો? તો આ પાસવર્ડનું વર્ક કરશે આ રીતે। અગેન આમાં જે પાછળની જે કિંમત હોય નેમ કરેલી, એ હંમેશા સર્વર માટે હોય, સર્વરમાં જે સ્ટોર કરવાનું હોય એ। સબમિટ બટન આપણે જોયેલું છે હમણાં જ, ફોર્મમાં સબમિટ બટનની રચના કરે છે। સબમિટ બટન પર ક્લિક કરવામાં આવે ત્યારે ફોર્મમાં દાખલ કરવામાં આવેલ વિગતો ફોર્મ ઘટક સાથે ઉપયોગમાં લેવામાં આવેલ એક્શન લાક્ષણિકતાને આપવામાં આવેલ ફાઇલ તરફ મોકલવામાં આવે છે। એટલે જો તમે એક્શન લખ્યું હોય તો ત્યાં સુધી પહોંચી જશે બધી વસ્તુઓ, બાકી ત્યાંની ત્યાં જ રહેશે। તો એ પણ જોઈ લો એક વખત ફરીથી અહીંયા, અહીંયા હું શું લખીશ? ઇનપુટ ટાઈપ, એમાં આવશે સબમિટ, ખાલી સબમિટ લખવાનું છે આ બટનને, પણ તમે કોઈ કિંમત આપવા માંગતા હો સર્વર માટે તો લખી શકો છો, જેમ કે હું અહીંયા સબમિટ વન 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 લખું છું, બરાબર? ચલો કોડ રન કરશું અહીંયા આ રીતે, એએસડી અહીંયા પાસવર્ડ સબમિટ થઈ ગયું। હવે અહીંયા આપણે કઈ મેથડ વાપરી હતી? પોસ્ટ મેથડ, એટલે જો અહીંયા કશું નથી દેખાતું, અહીંથી હું પોસ્ટ કાઢી દઈશ આ રીતે, કોડ સેવ કરીશ, રન કરીશ, સોરી બેક ક્યાં, કોડ રન કર્યો, નામ લખ્યું કે ચલો કંઈ પણ પાસવર્ડ, પાછું આવી ગયું, જો જે પાસવર્ડ સ્વરૂપે નાખ્યું તે પણ અહીંયા લીક થઈ ગયું એ રીતની વસ્તુ, બરાબર? સેકન્ડ નેમમાં આપણે શું નાખ્યું હતું, જો અહીંયા હું લખું છું એચ ઈ એલ એલ ઓ, તો અહીંયા જો હેલો ક્લિક લીક થઈ ગઈ ને તમારી ઇન્ફોર્મેશન, બરાબર? તો અહીંયા પાછી મેથડમાં આપણે કરી દઈશું પોસ્ટ એટલે સેફ, બરાબર? આનો પણ કોડ એ જ છે, ઇનપુટ ટાઈપ સબમિટ। અહીંયા પણ જો તમે આ રીતે સર્વરને સેવ કરવા માંગતો હો કોઈ ઇન્ફોર્મેશન તો એડ કરી શકો છો। ત્યારબાદ રીસેટ, આ એક કામની વસ્તુ જે નથી જોઈ આપણે, તમારે ફોર્મ રીસેટ કરવું છે, બધી ઇન્ફોર્મેશન ફરી ભરવી છે, બરાબર? તો શું સિન્ટેક્સ છે એની? સિમ્પલ, રીસેટ લખવાનું છે, ચલો હજી એક અહીંયા બટન એડ કરી દઈએ, ઇનપુટ અને અહીંયા આવશે રીસેટ, ચલો અહીંયા પણ આપણે લખી દઈએ છે નામ રીસેટ વન, ચલો અહીંયા લાઈન થોડી બ્રેક કરી દઈએ, જગ્યા છોડીએ, ચલો પછી છોડીએ,
कोड रन कर लिए, अहियाँ मैं लिख दी तू ये पासवर्ड रीसेट जतूरी बद्दू क्लियर। तो आ रीसेट बटन नो उपयोग छे। टेक्स्ट एरिया घटक હવે તમારે બહુ બધું લખાણ ઉમેરવું છે તો એના માટે તમે સિમ્પલી શેનો યુઝ કરશો, ટેક્સ્ટ એરિયા ઘટકનો ઉપયોગ કરશો, ટેગ। તેમાં અમર્યાદિત વર્ડ્સ ઉમેરી શકાય છે। હવે અહીંયા આ જે વસ્તુ છે એમસીક્યુ ઓરિયન્ટેડ કામની થશે। નોંધ એટલે કે કમેન્ટ એડ કરી શકો, રિપોર્ટ એડ કરી શકો, લાંબી સમજૂતી ઉમેરવી તો એ પણ કરી શકો। શું છે પ્રેક્ટિકલી જોશો એટલે આઈડિયા આવી જશે। ટેક્સ એરિયા ઘટકનું કદ રોજ અને કોલમ્સની લાક્ષણિકતાઓ દ્વારા બદલી શકાય છે। તમારે કેટલો મોટો એક જ મિનિટ તમારે કેટલું મોટો એરિયા જોઈએ છે, આટલું ક્ષેત્રફળ આટલું જોઈએ છે, આટલું નાનું જોઈએ છે, એકદમ મોટું જોઈએ છે, તો આને કહેવાય બરાબર। તો જો આને રોજ કહેવાય, આ રીતે આડી જે હોય હાર, અને આને સ્તંભ કહેવાય એટલે કોલમ કહેવાય અંગ્રેજીમાં। તો રોજ અને કોલમ દ્વારા તમારે ચાર રો જોઈએ એટલે એક બે ત્રણ અને ચાર રો આવી ગઈ, અને પાંચ દસ કોલમ જોઈએ તો એક બે ત્રણ ચાર આ પાંચમી છઠ્ઠી આ રીતે કોલમ તમારે એડ કરવાની આવશે બરાબર। તો ટેક્સ્ટ એરિયામાં ઉપર કે નીચે ગયા વિના જોઈ શકાય તેવી હરોળની સંખ્યા નક્કી કરવા માટે રોઝ લાક્ષણિકતાનો ઉપયોગ થાય છે, અને ડાબી કે જમણી બાજુ જાય વગર તમારે નક્કી કરવું હોય તો કોલમ્સ લાક્ષણિકતાનો ઉપયોગ થાય છે। ક્લિયર? આનો ઉપયોગ જોઈએ એટલે તમને આઈડિયા આવે કે આપણે શું કહેવા માંગીએ છીએ। તો એન્ટર યોર કમેન્ટ, ઘણી વેબસાઇટમાં નીચે લખ્યું છે એન્ટર યોર ફીડબેક, તો આ એ વસ્તુ છે, એન્ટર યોર કમેન્ટ્સ હિયર, ઓકે આ રીતે। તો અહીંયા હું લખું છું ટેક્સ્ટ એરિયા બરાબર। હવે અહીંયા મારે શું લખવાનું છે, આની સિન્ટેક્સ આ રીતની આવશે, જોઈ લો। ટેક્સ્ટ એરિયા પછી નેમ, એમાં તમારે કમેન્ટ એડ કરવી તો કમેન્ટ, પેરેગ્રાફ એડ કરવો તો અહીંયા શું લખી દેવાનું, પેરેગ્રાફ બરાબર। તો નેમ એમાં આવશે કમેન્ટ્સ બરાબર આ રીતે। હવે રોઝ, રો એટલે હાર તમે કેટલી ઉમેરવા માંગો છો, ચાર હાર આપણે ઉમેરીએ, અને પછી અહીંયા કોલ્સ કેટલી કોલમ ઉમેરવા માંગો છો, માનો કે મારે 20 ઉમેરવી છે તો 20 એડ કરી બરાબર, અને સેવ કરી દઈએ અને કોડને પાછો રન કરીએ। તો જો એન્ટર યોર કમેન્ટ્સ હિયર, આ રીતે તમારે બહુ બધી કમેન્ટ અહીં એડ કરી શકો, આને તમે બ્રેક લાઇન થ્રુ સેટ કરી દઈ શકશો બરાબર છે। તો આ છે ટેક્સ્ટ એરિયા ઘટક। આના પછી છેલ્લો ઘટક આજના લેક્ચરનો, સિલેક્ટ એન ઓપ્શન એલિમેન્ટ, ફોર્મમાં ડ્રોપડાઉન યાદી કે મેનુની રચના કરવા માટે સિલેક્ટ ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે। હવે શું છે હમણાં જોઈએ, મેનુમાં દર્શાવવામાં આવનાર કિંમતો ઉમેરવા માટે ઓપ્શન ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે, અને ડ્રોપડાઉન મેનુની રચના કરવા માટે સિલેક્ટ, હવે આ શું કહેવા માંગે છે જોઈએ, સિન્ટેક્સ કંઈક આવી છે બરાબર। હવે સમજીએ, તો ચલો આટલું હું પહેલાં કાઢી દઉં। તમારે કંઈક ડ્રોપડાઉન મેનુ લાવવું છે, જેમ કે આપણે અહીંયા ફેસબુક માટે જોયું હતું, હવે અહીંયા જો આને ડ્રોપડાઉન મેનુ કહેવાય, આઈ એમ આના પર હું ક્લિક કરીશ એટલે મેલ ફિમેલ એવું ને અધર્સ લખેલું આવશે બરાબર। તો પછી મંથ પર ક્લિક કરીશ તો શું આવશે, જાન્યુઆરી ફેબ્રુઆરી રીતે મંથ લખેલા આવશે બરાબર। તો આ જ વસ્તુ અહીંયા સમજવાની છે। તો સૌથી પહેલાં તમારે ડ્રોપડાઉન લાવવું હોય, ક્લિક કરો એટલે કંઈક દેખાય એવું, તો સિલેક્ટ ઓપ્શન લેવાનું, સિલેક્ટ ક્લિક કરવાનું, પછી એની અંદર તમારે શું ડેટા એડ કરવો છે તો હું ઓપ્શન લખીશ બરાબર છે। ઓપ્શનની અંદર શું, તો વેલ્યુ, વેલ્યુ એટલે જે સર્વરને આપવાની કિંમત છે, તો હું અહીંયા લખું છું એસ નેમ એટલે સ્ટેટ નેમ, હવે પહેલું આપણે લખી દઈએ છે અહેમદાબાદ, ડન। હવે આ જ વસ્તુને હું કોપી કરીશ, ચલો આને સેવ કરીએ, પહેલાં કોડ રન કરીએ। તો જો ખાલી અહેમદાબાદ લખેલું આવ્યું, હું કશું નહીં લખું તો કશું નહીં આવે, કોડ રન કરો ખાલી આવું આવશે બરાબર। તો અહેમદાબાદ આવ્યું, હવે મારે બીજું બધું પણ એડ કરવું છે અહીંયા, તો અહેમદાબાદ હજી પેસ્ટ કરો, હજી પેસ્ટ કરો, જેટલા પેસ્ટ કરવા હોય તમે કરી શકો છો અહેમદાબાદ। પછી આપણે લખી દઈએ બરોડા,
પછી લખી દઈએ સુરત, અહેમદાબાદ, અમદાવાદ જે લખવું હોય ચાલે. પછી અહીંયા રાજકોટ લખી દઈએ. પછી અહીંયા સાબરકાંઠા લખી દઈએ. અને અહીંયા આપણે લખી દઈએ ગાંધીનગર. આ રીતે તો એસ નેમ નામના ફોલ્ડરમાં બધું સેવ થશે. સર્વર સાઇડ, સર્વર સાઇડ આપણે પડવાની જરૂર નથી. કોડ રન કરો તો આ રીતે આવે. દેખાય છે? ડન. તમે મંથનું લિસ્ટ રાખ્યો તો એ રીતે આવત. બરાબર છે? તો આજનો લેક્ચર મિત્રો આપણે અહીંયા ખતમ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, જેમાં આપણે ટોટલી HTMLનું ફોર્મ જે તમારી ટેક્સ્ટ બુકમાં બનાવીને આપ્યું છે કઈ રીતે બનશે અને કયા એલિમેન્ટનો યુઝ કર્યો છે એ સમજશું.